રાજ્યમાં અનેક જગ્યાએ દેશના વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી તેમજ શહેર મંડળ દ્વારા તારીખ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને લઈને જરૂરિયાતમંદોને ફ્રૂટ તેમજ માસ્ક વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 70મા જન્મદિનના પ્રસંગની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। દેશ સાથે રાજ્યમાં પણ અનેક જગ્યાએ અલગ અલગ રીતે જન્મદિનની ઉજવણી કરવામાં આવી રહી છે। તેની સાથે સાથે રાજ્યમાં આવેલા પ્રાંતિજ તાલુકા અને શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે તારીખ 17મી સપ્ટેમ્બરને રોજ પ્રાંતિજ સિવિલ ખાતે જઈને દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। તેમજ પ્રાંતિજ નેશનલ હાઈવે 3 રસ્તા તથા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડ ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ, ભાજપ કાર્યકરો, આગેવાનો હાજર રહી જન્મદિવસ નિમિત્તે સેવા સત્તા સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી 70મા જન્મદિવસની ઉજવણી કરી હતી। આદરણીય નરેન્દ્રભાઈ મોદીનો આજે 70મો જન્મદિવસ છે। સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે આ જન્મદિવસ મનાવી રહ્યા છે। એ અનુસંધાને આજે પ્રાંતિજ શહેર અને તાલુકા મંડળે સંયુક્ત રીતે પ્રાંતિજના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જઈને ત્યાં દર્દીઓને અને બાળકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું। પ્રાંતિજના 3 રસ્તા મથકે રહી અહીં ભાખરિયા બસ સ્ટેન્ડ ઉપર રહી માસ્કનું વિતરણ પણ કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમમાં ખૂબ ઉત્સાહ અને આનંદ છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન અને જે ભારત માતાને વિશ્વ કક્ષાએ મૂકવા માટેનો, માતા બનાવવા માટેને જે ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે, આવા નરેન્દ્રભાઈને બધા સામૂહિક રીતે એમનો લાંબુ દીર્ઘાયુ ભગવાન માતાજી એમને આપે, તંદુરસ્ત રાખે, નિરોગી રાખે અને અહર્નિશ ભારત માતાની દરેકની સેવા કરતા રહે એવી એમને શક્તિ મળે, એમને લાંબુ આયુષ્ય મળે એવી અમે બધા આખા બધા મંડળના બધા જ કાર્યકરો ભેગા ઉપસ્થિત રહીને બધા અમને પ્રાર્થના કરે છે। ધન્યવાદ। સંજય રાવલ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પ્રાંતિજ।